વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી એક ખ્યાતનામ હરિયા હોસ્પિટલમાં કામ કરતા 30 થી વધુ લોકોને કોન્ટ્રાક્ટરના 2 માસનો પગાર આપ્યા વિના જ કાઢી મૂક્યા હતા. કોરોનાના જેવા લોકડાઉનમાં 2 મહિના સુધી સતત કામ કરાવીને વેતન આપ્યા વિના 30 જેટલા કર્મચારીઓને આજે હોસ્પિટલની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેને લઈને તમામ મુશ્કેલીઓમાં મુકાયા હતા. આ કામદારોએ કોન્ટ્રાક્ટર સામે તેમજ હરિયા હોસ્પિટલ સંચાલક સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. હરિયા હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મુંબઈના એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા 30થી વધુ સ્વીપર સહિત સાફ સફાઈના કર્મચારીઓને લોકડાઉનના સમયમાં 2 માસ સુધી સતત કામ કર્યા બાદ તેમનો પગાર નથી આપતા તેમણે જણાવ્યું કે આજે હોસ્પિટલની બહાર રવાના કરી દેવામાં આવ્યા હતા. 35થી વધુ કર્મચારીઓએ આજે જ્યારે તેમના પગારની માગણી કરી ત્યારે તેમને હોસ્પિટલ સંચાલકોને કહ્યું કે કામ કરવું હોય તો કરો, નહીં તો બહાર નીકળી જાઓ એમ કહીને તેઓને ગેટની બહારનો દરવાજો બતાવી દીધો હતો, જેના કારણે ભૂખ્યા તરસ્યા તમામ કર્મચારીઓ આજેની સહાયની મુદ્રામાં ગેટની બહાર જોવા મળ્યા હતા. મહત્વનું છે કે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના સમયમાં શ્રમિકોને 2 માસનો પગાર કંપની કે કોન્ટ્રાક્ટરોએ ચૂકવવાની વાત કરી હોય ત્યારે અનેક કંપનીઓ અને અનેક કોન્ટ્રાક્ટરો એવા છે કે જેમણે તેમના નેજા હેઠળ કામ કરતા અનેક કર્મચારીઓનો પગાર આપ્યા વિના રવાના કરી દીધા છે. હાલમાં નિસહાય બનેલા આ તમામ કોરોના વાયરસ જે હોસ્પિટલમાં જીવના જોખમે કામ કરતા હતા એ તમામ મુશ્કેલીમાં મુકાયા છે. શું આ સમગ્ર બાબતે કલેક્ટર, આ કોન્ટ્રાક્ટર અને હોસ્પિટલના સંચાલક સામે કાર્યવાહી કરાશે? કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ.